ડોક્ટર એમ કીધું કે તમારે જો આને હાજર રાખવું હશે તો તમારે 3 વીઘા જમીન વેચવી પડશે. અમે 3 વીઘા જમીન વેચી નાખી પણ તું હાજર ન થયો. આગળ જતા તારા શરીર આખામાં ઇન્સ્પેક્શન થવાનું સ્ટાર્ટ થયું. એટલે શરૂઆતમાં તારા બાપુજી એ કીધું કે મકાન વેચી નાખીએ. એ સમયે 55,000 માં મોટું મકાન આલીશાન વેચી નાખ્યું પણ તું હાજો નો થયો. જોત જોતામાં ગરીબીમાં ગરીબામાં તારા બાપુજી મૃત્યુ પામ્યા. પછી દિવંગત થઈ ગયા એટલે હું પણ એમની સાથે કોઈના ઘરે વાસણ માંજું, કોઈના ઘરે કામ કરું, કોઈના ઘરે આમ એવું મજૂરી કરું, ખેતરે મજૂરી કરવા જાઉં. પણ તારી કાળજી ન રખાણી. અને તું દવાખાનામાં દાખલ થયો ને ત્યારે ડોક્ટરે કીધું કે જો તમારા દીકરાને જો બચાવવા છે ને તો તમારે આંખ આપવી પડશે. હું તો માં રહી ને દીકરા, એટલે મેં તને મારી આંખ આપી દીધી. મને કોઈ બાંધી કહેશે તો હાલશે, મને કોઈ કાણી કહેશે તો હાલશે, પણ મારા દીકરાને કોઈ બાંધો કે કાણો કે કઈ નહીં, માં નો સહન કરી શકે. મારા દીકરાને જે કોઈ કહે ને કે આનો દીકરો તો ભાંડો છે, આનો દીકરો તો કાણો છે, જીવતા જ મારા ભાઈઓ બહેનો વડીલો જીવતા જ જે છે એ જીવતા જ છે. ગયા પછી કઈ નથી. મારે તમને બહુ નમ્ર વિનંતી, નમ્ર અનુરોધ એ કરવાનું છે કે હું ઘરેથી બહાર નીકળું ત્યારે માને પગે લાગવા સિવાય જતો નથી. બાપુજી દિવંગત થયા એને 2 વર્ષ પૂરા થઈ જશે. ભાવનાબેન શિખલિયાની હોસ્પિટલમાં મારા હાથેથી અઠવાડિયું ત્યારે હાથેથી સંડા છાપ કરેલું છે બાપુજીનું. ત્યારે ડોક્ટર ને નર્સ ને ગળગળી છે ને આંખો પડી ગયા. ત્યારે બાપુજી કે મારો છે, બાપુજી કે મારો છે. ત્યારે મને એવું થયું કે હું વિશ્વનો અબજોપતિ વ્યક્તિ છે. અગર જિંદગી મેં કોઈ પૂછે કે ક્યાં ખોયા હો ક્યાં પાયા તો બેશક કે ના કે જો કુછ ભી ખોયા હો મેરી નાદાની થી ઓર જો કુછ ભી પાયા ઓ મેરે માં બાપ કી દુઆઓ કા નતીજા હૈ. અત્યારે જે કાંઈ છે ને એ માં બાપની દુઆ છે, જે કાંઈ છે ને એ માં બાપના આશીર્વાદ છે. હું જે બોલું એ મારા જીવનમાં અનુકરણ કરું છું, સમાજ પાસે જઈને વાતો કરું છું. હું વારંવાર કહું છું કે વાતો ને ભાષણમાં ફેર છે. અને હું જે વસ્તુ કે મારા જીવનમાં હશે અને પછી તમારી સમક્ષ રજૂ કરું છું. તીર્થ ધામ તમે સીધીને ફરો છો, ઘરમાં મા બાપ ને દુખી ક્યાં કરો છો? જનતાની ટોલે કોઈ ના આવે રે, બીજી લુખા લાડ લગાવે, જગતમાં જન્મ દેનારી રે, મારી જનની ટોલે કોઈ ના આવે, મારી જનતાની ટોલે કોઈ ના આવે. અહીંયા બેનો બેઠી છે, બેનોને મારે હાથ જોડીને વિક્રમ બોજ નમ્ર અનુરોધ કરે છે કે તમે તમારા સાસુ સસરામાં મા બાપ જોજો. બેનો અહીંયા બેઠા છે ને મારે નમ્ર વિનંતી એ કરવાની છે કે તમે તમારા સાસુ સસરામાં મા બાપ જોજો. મારે એટલા માટે વાત મૂકવી પડે છે કે મા બાપ આવે તો ગમે, હગો ભાઈ આવે તો ગમે, હગી બેન આવે તો ગમે, પણ દે નેરા નણંદ કે દેરાણી કે કયા આવે એ ન ગમે. ખાનદાની માવતરની દીકરી એને કહેવાય કે એક વખત સાસરે આવી ગઈ પછી એને તમામ સાસુ સસરે એના મા બાપ છે, એનો દેર છે, એનો હગો ભાઈ છે, એની નણંદ છે, એની હગી બેન છે. આ અભિલાષા જો તમે વ્યક્ત કરો તો જીવનમાં ઘણું બધું સર્જન થાય. અને આપે બીજી જગ્યાએ કઈ જવાનું જ નથી, એટલે જ તથાગત બુદ્ધે કીધું છે ને કે અપદીપો ભવ, તું તારો દીવો થાય, આ તારો દીવો પ્રગટાવવા કોઈ બીજું નહીં આવે, એ આ વ્યાખ્યા. અહીંયા જે માવતરો બેઠા છે એને મારે નમ્ર વિનંતી છે કે તમે તમારી દીકરાની ઓમાં દીકરી જોજો. એક બાજુથી જ નથી, ટુ વે છે.